અરવલ્લી જિલ્લાના ધનસુરા તરખાટ જોવા મળ્યો છે ધનસુરાના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કેટલાક વિસ્તારોમાં ચોરીની અંજામ આપ્યો હતો ધનસુરાના શિકાકંપા વિસ્તારમાં પણ હાથ ફેરો કર્યો હતો અને ખેતી માટે લગાવવામાં આવેલ વીજ ડીપીના ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયર અને ઓઈલની ચોરી કરી પલાયન થયા છે જેના કારણે હાલ ખેતી માટે વીજ પુરવઠો બંધ છે જેથી ખેડૂતો રવિ પાકોમાં પિયત કરી શકતા નથી અને ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે હોશિકા કંપાનો ખેડૂત રહેવાસી અરવિંદભાઈ મૂળજીભાઈ પટેલ ને અમારા શિકા કંપા કેનાલ ઉપર જે વેલ પોઈન્ટ આવેલા હતા ત્યાં વીજ ડીપીમાંથી જે ચોરી થઈ ગઈ છે તો એમાં અમારે સોળ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે ઊભા પાક સૂકા છે પાણીના પિયત બંધ છે તો આમાં સત સરકાર સ્વતરે કંઈ મદદ ખેડૂતોને કરે એવી અમારી અપેક્ષા છે ને આ ચોરોને ઉપર કંઈ અંકુશમાં લાવે એવી અમારી આશા મારું નામ કિરીટભાઈ ધનજીભાઈ પટેલ હું રહેવાસી સિકા ગંપા અમારે ગઈ રાત્રે કેનાલ ઉપર કેનાલ એટલે કે માજુમ જળાશયમાંથી અમે સિકાકંપા પિયત મંડળી કરીને કૂવા બનાવેલા છે એ કૂવા ઉપર ગવર્મેન્ટે અમને વોટર માટે કનેક્શન આપેલા છે એની અંદર અમે અમારી પ્રાઇવેટ ડીપી નાખી બસ અઢીસો કેવી એટલે કે બસો પચાસ કેવીઆરની ડીપી નાખી અને અમે કનેક્શન વીજ કનેક્શન જોડેલા છે એની અંદર ગયા રાત્રે તક્ષરો ત્રાટક્યા ચોર અને કોપર અને ઓઇલની ચોરી કરીને ગયા છે લગભગ એની કિંમત અમે નાખી ત્યારે સવા ત્રણ લાખ રૂપિયા હતી ને આજે કોપરને મોંઘવારીના લીધે લગભગ ચાર લાખ રૂપિયાની આજુબાજુનું અમારો ટાર્ગેટ છે પણ હવે એના માટે સરકાર કંઈક પગલાં ભરે અને આ લગભગ ચોરી આ વેલ પોઈન્ટ ઉપર ઉપર અમારે ત્રણથી ચાર વખત ચોરી થઈ છે પહેલાં પણ ગયા વર્ષે કેબલ ગયા હતા આ વર્ષે ડીપી ગઈ પહેલાં મોટરો પણ કાઢી ગયા હતા મશીનો પણ લઈ ગયા છે પણ કોઈ અત્યાર સુધી સરકારે કોઈ ધ્યાન દોર્યું નથી હવે ગવર્મેન્ટ જે કરે તે અમે લગભગ આ ચાર લાખના ફાળો કેવી રીતે કરવો એ અમને ખેડૂતોને પેલું છે કારણ કે એક એક જણાને પચીસથી ત્રીસ હજાર ફાળો આવે એવું લાગે છે કારણ કે એની અંદર સોળ કનેક્શન અમારા છે